વિશ્વવિખ્યાત કુશ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ મહાસચિવ કે વેણુગોપાલે ખેસ પહેરાવ્યો. પાર્ટીમાં જોડાતા પહેલા બંને રેસલર્સ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. કોંગ્રેસનો હાથ મિલાવતા આજે બજરંગ પુનિયાએ કહ્યું, ખરાબ સમયમાં ભાજપ અમારી સાથે નહોતું ત્યારે કોંગ્રેસે સાથ આપ્યો હતો. અમે અહીં પણ એટલી જ મહેનત કરીશું જેટલી અમે કુશ્તી, ખેડૂત આંદોલન અને અમારા આંદોલનમાં કરી છે. તો કોંગ્રેસ જોઈન કર્યા બાદ વિનેશ ફોગાટે કહ્યું, એક સમય હતો જ્યારે દેશની દરેક પાર્ટી અમારી સાથે હતી પરંતુ ભાજપ અમારી સાથે નહોતું. મહિલાઓ સાથે થતા અન્યાય અને દુર્વ્યવહાર સામે ઊભા રહીશું. કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે વિનેશ ફોગાટે ભારતીય રેલવેમાં તેના પદ પરથી રાજીનામું આપી દીધું. વિનેશે એક્સ પર ટ્વીટ કરી જાહેરાત કરી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્રપાલ ગૌતમ કોંગ્રેસમાં જોડાયા. તેઓ પાર્ટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ, દેવેન્દ્ર યાદવ અને પાર્ટીના નેતા પવન ખેરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા. બીજેડીએ પાર્ટીના નેતા સુજીત કુમારને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે હાંકી કાઢ્યા. તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભામાંથી સુજીત કુમારનું રાજીનામું તાત્કાલિક સ્વીકાર્યું. બીજેડી પાર્ટીના લોકસભામાં શૂન્ય અને હવે રાજ્યસભામાં માત્ર સાત જ રહ્યા. રાજ્યસભાના સાંસદ સુજીત કુમાર પાર્ટી અને પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. શાહે કહ્યું, ધારા 370 ક્યારેય કાશ્મીરમાં પરત નહીં ફરે. ભાજપના ચૂંટણી ઢંઢેરા મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ અપાશે. તો સાથે જ ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને વર્ષે 2 એલપીજી સિલિન્ડર ફ્રીમાં મળશે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત. એવોર્ડ વિજેતા 82 જેટલા શિક્ષકો સાથે પીએમએ ચર્ચા કરી. વડાપ્રધાન મોદીએ સુરતથી જળ સંચય ભાગીદારી પહેલનો શુભારંભ કરાવ્યો. કહ્યું, જળ સંચય માત્ર એક પોલિસી નથી, આ એક પ્રયાસ છે, એક પુણ્ય છે. ગુજરાતના લોકો આપદાના સમયમાં એક થયા. વિશાળ નદીઓ હોવા છતાં પાણીથી ઝઝૂમવું પડે છે. પહેલા દેશમાં માત્ર 3 કરોડ ઘરોમાં પાઇપથી પાણી પહોંચતું, આજે નળથી જળ અંતર્ગત પાણી પહોંચી રહ્યું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહારના સીએમ નીતીશકુમાર સાથે મુલાકાત કરી. પટનામાં નીતીશકુમારના નિવાસસ્થાને બંને વચ્ચે રાજનૈતિક ચર્ચા થઈ. ઉત્તરપ્રદેશના લખનૌમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો, પરંતુ ભૂરાજકીય પરિસ્થિતિને જોતા મેં સેનાને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી રાખવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેલંગાણાના ખમ્મમમાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. ભારે વરસાદને કારણે ખમ્મમમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 3 દિવસના સદસ્યતા અભિયાનમાં ભાજપના સભ્યોની સંખ્યા 1 કરોડને પાર. ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો દાવો. 2 સપ્ટેમ્બરે પીએમ મોદીએ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાવ્યું હતું. દેશમાં સૌથી ધનિક મહિલાના ભાજપને અલવિદા. હરિયાણાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ કાપતા નારાજ સાવિત્રી જિંદલ. અપક્ષ લડશે ચૂંટણી. હિસારથી અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત. સાવિત્રી જિંદલે કહ્યું, છેલ્લી વખત ચૂંટણી લડવા માંગુ છું. હિસારના લોકોની ઈચ્છા છે કે હું ચૂંટણી લડું. ઉદ્યોગપતિ અને ભાજપ સાંસદ નવીન જિંદલના માતા છે સાવિત્રી જિંદલ. ટાઈમ મેગેઝિનની બીજી વાર્ષિક ટાઈમ 100 યાદી જાહેર. આ યાદીમાં સ્થાન મેળવનાર અનિલ કપૂર એકમાત્ર ભારતીય અભિનેતા. યાદીમાં અન્ય ભારતીયોમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નંદન નીલકણીનો સમાવેશ. કોલકાતા રેપ વિથ મર્ડર મુદ્દે વિદ્યાર્થીઓનો કોલકાતામાં વિરોધ. રાજા બજાર સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ બેનરો સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો.
કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં સીબીઆઈ બાદ હવે ઈડીની એન્ટ્રી. ઈડીએ પૂર્વ આરજીકર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘર પર દરોડા પાડ્યા. આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરાશે, પરંતુ આ પહેલા સાધુ સંતના અખાડાઓ શાહી સ્નાનનું નામ બદલવાની માંગ કરી રહ્યા છે. શાહી સ્નાનનું નામ બદલીને સનાતન ધર્મ સાથે સંબંધિત કોઈ નામ રાખવામાં આવે તેવી માંગ. અખિલ ભારતીય અખાડાના પ્રવક્તા આચાર્ય પુરુષોત્તમ શર્માએ કહ્યું કે આ સ્નાન સદીઓથી ચાલતું આવ્યું છે, પરંતુ મુઘલ યુગમાં તેને શાહી સ્નાન નામ અપાયું, તેથી દિવ્ય કે અમૃત જેવા શાશ્વત નામોથી તેને બદલવાનો સમય આવી ગયો છે. ઉત્તરપ્રદેશના બહરાઇચમાં વરુઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માનવભક્ષી વરુઓને લઈ લોકોમાં હાલ ભયનો માહોલ. અત્યાર સુધી 4 વરુ પકડાયા. રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. દિલ્હીમાં ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મૂશળધાર વરસાદે કહેર મચાવ્યો. વરસાદને કારણે નદી નાળા બે કાંઠે છે, ત્યારે પૂર અને વરસાદમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાંથી 18,000 લોકોને બચાવાયા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વિજયવાડાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. વાવાઝોડાની અસરથી આંધ્રમાં ભારે વરસાદ. ડેમ ક્ષતિગ્રસ્ત થતા અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. સ્થાનિક તંત્ર એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગી. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી કેનાલ ઓવરફ્લો. કેનાલ તૂટી જતા પાણી ગામોમાં ફરી વળ્યા. વિજયવાડામાં આવેલી બુડામેરુ કેનાલ તૂટી. આંધ્રપ્રદેશમાં કેનાલના પાણી અનેક વિસ્તારોમાં ધસી આવ્યા. કેનાલને બંધ કરવા સેનાની મદદ લેવામાં આવી. પાણીને કારણે ફસાયેલા લોકોનું આર્મી દ્વારા રેસ્ક્યુ કરાયું. આર્મી એન્જિનિયર્સથી 40 ટુકડીઓ ઉતારવામાં આવી. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ હેલિકોપ્ટર દ્વારા બુડામેરુ ડેમનું હવાઈ નિરીક્ષણ કર્યું. આંધ્રપ્રદેશમાં જળબંબાકારની સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. નવરાત્રિમાં વરસાદની સ્થિતિને લઈ અંબાલાલ પટેલની આગાહી. નવરાત્રિમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. મહીસાગર દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદનું યલો એલર્ટ. ભરૂચ ભાવનગર અમરેલી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ અપાયું. રાજ્યના તમામ ઝોનમાં 100% વધુ વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 104%, મધ્ય ગુજરાતમાં 116%, કચ્છમાં 183% અને દક્ષિણ ગુજરાતમાં 122% વરસાદ નોંધાયો. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 92,864 ક્યુસેક પાણીની આવક. ડેમની જળસપાટી 134.98 મીટરે પહોંચી. હાલ ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા કરાયા. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી. વડોદરાના શિનોર પંથકમાં વરસાદ. શિનોર, સાધલી, સેગવા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો. શિનોરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. રાતીજના સોનાસણ ગામમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. ખેતરો બેટમાં ફેરવાયા. તલોદ વિસ્તારના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા તે સંપર્ક વિહોણો થયો. ગોરા તથા ચેકડેમના પાણી ફરી વળતા આંબાવાડીનો સંપર્ક કપાયો. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા.
સાબરકાંઠાના તલોદ બજારના કોલેજ રોડ પર વરસાદી પાણી ભરાયા. પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં કેડસમાં પાણી ભરાયા. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા અપાઈ. સાબરકાંઠાના તલોદમાં ભારે પાણીને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ લાંબાવાડીનો સંપર્ક કપાયો. એકબીજાના સહારે સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર. ઉચરાજીમાં રૂપેણ નદીમાં કોઝવે પર કાર તણાઈ. કનોડા મોટપ વચ્ચે કોઝવે પર કાર તણાઈ. કારમાં સવાર તમામ લોકો સલામત. મહેસાણાના ચામુંડાનગર અંડરપાસમાં પાણી ભરાયા. ચલુવા ચામુંડાનગર રેલવે અંડરપાસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પાટણના શંખેશ્વરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા. ઘરોમાં પાણી ફરી વળતા શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા 75 લોકોનું સ્થળાંતર કરાયું. શંખેશ્વર કન્યા શાળામાં લોકોને આશરો અપાયો. વરસાદથી ચાણસ્માના ઇટોડા ગામની હાલત કફોડી. ગામના પરા વિસ્તારમાં કુટણસમાં પાણી. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પશુઓ માટેનો ઘાસચારો પાણીમાં ગરકાવ. તંત્રએ ખેતરોના પાણીને નર્મદાની કેનાલમાં ડાયવર્ટ કર્યું. પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુરના 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી. ઘરવકરીને નુકસાન થતા સ્થાનિકોને હાલાકી. ગાંધીનગરમાં ખારી નદીનો કોઝવે બંધ થયો. કોઝવે બંધ થતા ડભોડા ગિફ્ટ સિટીથી ગાંધીનગર જવાનો સંપર્ક તૂટ્યો. કોઝવે પર પાણી ફરી વળતા 15 ગામો સંપર્ક વિહોણા. દહેગામ શહેર તથા ગ્રામ્યમાં વરસાદને પગલે હાલાકી. માવજી ગામમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. વરસાદી પાણી ભરાતા સાણુદા ગામની શાળાઓ બંધ રહી. દહેગામમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. સાણુદા ગામ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માણસાના સમૂહ ગામમાં વરસાદી પાણી હજુ યથાવત. તંત્રના કોઈ કર્મચારીઓ પાસે પાણી નિકાલનો સમય નહીં. તંત્ર દ્વારા જવાબ ન મળતા ગ્રામજનો વરસાદી પાણીના નિકાલ કરવા લાગ્યા. ગ્રામગામના વડલા સીમાડા પર આવેલી કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. પાણી ભરાવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું. ભારે વરસાદ બાદ દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામમાં પાણી ભરાયા. વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. સ્થાનિકો ઘૂંટણસમાં પાણી વચ્ચે અવર જવર કરવા મજબૂર. ખેડા માતરના દેથલી ગામમાં પાણી ન ઓસરતા સ્થાનિકોની પારાવાર મુશ્કેલી. પાણીને લઈ પ્રાથમિક શાળામાં શિક્ષણ બંધ. તંત્ર દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં. કપડવંજ તાલુકામાં ભારે વરસાદના પગલે 4 જેટલા ગામો સંપર્ક વિહોણા. નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. રોડ પાણીમાં ગરકાવ થતા ગામો થયા સંપર્ક વિહોણા. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદથી વઘઈ તાલુકામાં કોઝવે અને એપ્રોચ ધોવાયો. ચીખલાને જોડતો કોઝવે ધોવાતા ચીખલા ગામ સંપર્ક વિહોણું. તંત્ર દ્વારા કોઝવેનું સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મમતા બેનર્જીને આપ્યો જવાબ. સીએમએ ટ્વીટ કરી ગુજરાતમાં પોક્સો કેસમાં થયેલી કામગીરી જણાવી. ભાવનગરના ગુનામાં 24 કલાકમાં ચાર્જશીટ કરી. પાંડેસરાના કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મમતા સરકાર પર પ્રહાર કરતા કહ્યું, વાતો નહીં, કામ કરો, જલ્દી સજા જરૂરી. ગુજરાતમાં પોક્સો અને મહિલા સુરક્ષાના કાયદા મજબૂત છે. હર્ષ સંઘવીએ મમતા બેનર્જીને આપ્યો જવાબ. કહ્યું, દુષ્કર્મ મામલે સજા આપવામાં ગુજરાત આગળ. પાંડેસરાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા. સુરતમાં ગ્રીષ્માના આરોપીને ઝડપથી સજા. દુષ્કર્મ કેસમાં 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાઈ.
મુખ્યમંત્રીના ટ્વીટ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા, કહ્યું મહિલા પર દુષ્કર્મના કેસોમાં ભાજપની સગવડિયા નીતિ, ભાજપ શાસિત રાજ્યોમાં દુષ્કર્મની ઘટનાઓ પર ભાજપ મૌન કેમ, આટકોટમાં દુષ્કર્મની ઘટનામાં ફરિયાદ નોંધવામાં વિલંબ. હિન્દુ મહિલા પર દુષ્કર્મ મામલે મનસુખ વસાવાનું નિવેદન, કહ્યું આદિવાસી મહિલા અને દીકરીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, આવા સંગઠનો વિરુદ્ધ જલ્દી આંદોલન કરાશે. જૂનાગઢને લઈ ફરી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનો બફાટ, મુમતાઝ ઝહરા બલુચે જૂનાગઢ પર ભારતનો ગેરકાયદે કબજો હોવાનું નિવેદન કરતા જૂનાગઢના મુસ્લિમ સમાજમાં રોષ. જૂનાગઢના મુસ્લિમ સમાજે પોતાનો રોષ ઠાલવતા કહ્યું પાકિસ્તાનમાં કેટલા પ્રશ્નો છે તેની ચિંતા કરે, જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. કલોલ બબાલમાં ધારાસભ્ય બકાજી ઠાકોરે કહ્યું કલોલ નગરપાલિકામાં થયેલી બબાલમાં મારો કોઈ રોલ નથી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે આક્ષેપ કર્યા તે ખોટા છે, ભાજપના દરેક કાર્યકર મારા છે. કલોલ નગરપાલિકામાં તોડફોડ અંગે એમએલએ પર આક્ષેપ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમએલએને ગણાવ્યા જવાબદાર, ત્રીજી વખત ટેન્ડર આવ્યા પણ મિલીભગત નીકળી, જૂના લોકોને ટેન્ડર ન ભરવા દેવાયા. કલોલ નગરપાલિકામાં બબાલ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કલોલમાં વિકાસનું કયું મોડલ હતું, વ્યક્તિગત વિકાસની કે કલોલના વિકાસની વાત હતી. ભારતીય આશ્રમનો ગાદી વિવાદ, અખિલ ભારતીય સંત સમિતિમાં પહોંચ્યો મહામંડલેશ્વર દિલીપદાસજીએ કહ્યું સનાતન ધર્મની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવા સંતો ન હોય. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં થશે ભરતી, ઉચ્ચતર માધ્યમિક શાળા માટેનું નોટિફિકેશન 25 સપ્ટેમ્બરે જાહેર થશે, માધ્યમિક માટેનું નોટિફિકેશન 10 ઓક્ટોબરે જાહેર થશે. સીસીઈની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર, આજે ઉમેદવારો પોતાનું ગુણપત્રક જોઈ શકશે, આજથી ઉમેદવારો પોતાનું ગુણપત્રક જોઈ શકશે, રિઝલ્ટ ઓનલાઈન જાહેર થઈ ચૂક્યું છે, ઉમેદવારો 10 સપ્ટેમ્બર સુધી ગુણપત્રક જોઈ શકશે. રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે હોબાળો, રજૂઆત કરવા પહોંચેલા સફાઈ કામદારોને મુકેશ દોશીએ ખખડાવ્યા, કહ્યું આ રીતે વિરોધ કરવો એ યોગ્ય નથી, સીઆર પાટીલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે વિરોધ નહીં ચલાવી લેવાય. ઠપકા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું મેં મોટા ભાઈ તરીકે સફાઈ કામદારોને ઠપકો આપ્યો, હું દિલથી માફી માંગુ છું. રાજકોટમાં સ્મશાનના લાકડા કૌભાંડને લઈ કોંગ્રેસ આક્રમક, મનપા કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ લાકડા લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો, મનપાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો. વાપીના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતા ઇન્ડિયા ગઠબંધનનો અનોખો વિરોધ, ખાડામાં બેસી તેની પૂજા કરી વિરોધ કરવામાં આવ્યો. સુરતની પ્રખ્યાત ખાઉગલીની રેસ્ટોરન્ટમાં ડોસામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ગાંધીનગરમાં ડેન્ગ્યુના 70, મેલેરિયાના 13 કેસ નોંધાયા, રોગચાળો ફાટી નીકળતા મનપાએ ફોગિંગ અને દવાઓનો છંટકાવ શરૂ કર્યો. રાજકોટમાં મુસાફરોને એસટી બસમાં ધક્કો મારવાનો વારો આવ્યો, માધાપર ચોકડી પાસે બસ બંધ પડી જતા મુસાફરોને એસટી બસને ધક્કો મારવાનો વારો આવ્યો. અબડાસાના લાખણીયા ગામના ગ્રામજનો રસ્તા રોકીને વિરોધે ઉતર્યા, વરસાદ બાદ લાખણીયા રોડ બંધ હાલતમાં હોવાથી ગ્રામજનોનો વિરોધ, રસ્તો શરૂ થશે તો જ વાહનો ચાલવા દઈશું તેવું ગ્રામજનોનું કહેવું છે. પાટણમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાતા રોષ, શહેર કોંગ્રેસ અને સ્થાનિકોએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો, વોર્ડ નંબર 11માં ગટરના પાણી ભરાતા હરિપુરા રામનગર વિસ્તારમાં લોકોને હાલાકી. વેરાવળ જીઆઈડીસીમાં એલસીબી પોલીસના દરોડા, શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ, પોલીસે 74 બોરી ચોખા, 28 બોરી ઘઉંનો જથ્થો ઝડપ્યો, અનાજ રેશનિંગનું હોવાની આશંકા, 2 રિક્ષા ચાલક સહિત અન્ય 2ની ધરપકડ. વડોદરાના સિનિયર વકીલ વિઠ્ઠલ પંડિતની હત્યાની ઘટના, બરોડા બાર એસોસિએશનના એસપીને અપાયું આવેદન, કહ્યું તપાસ અધિકારી ઊંધી દિશામાં તપાસ કરી રહ્યા છે, ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા માંગ કરી.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે જો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બનશે તો ઇઝરાયલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. કમલા રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇઝરાયલને ભૂલી જશે. આ પછી આતંકવાદી દળો યહૂદીઓને તેમના વિસ્તારમાંથી બહાર કાઢવા માટે યુદ્ધ શરૂ કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેના કમલા હેરિસને સમર્થન આપ્યું. પુતિને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા હતા. પુતિને કહ્યું કે જો તમે મને પહેલા પૂછ્યું હોત તો મેં રાષ્ટ્રપતિ બાઇડનનું નામ લીધું હોત, પરંતુ હવે તેઓ રેસમાંથી ખસી ગયા છે, માટે કમલા હેરિસના નામને સમર્થન છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોરદાર ઉતાર ચઢાવ. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રવાદી કાર્ડથી રાજકીય ફાયદો મળી રહ્યો છે. ટ્રમ્પે કેમ્પેનથી લીડ મેળવતા ચૂંટણીમાં રસાકસી. ટ્રમ્પે 10 દિવસમાં બાજી પલટતા મહત્વના 7 રાજ્યોમાં 4માંથી હવે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસની બરાબરી પર આવી ગયા. રસપ્રદ છે કે 10 દિવસ પહેલા ટ્રમ્પ આ તમામ 7 રાજ્યોમાં કમલા હેરિસ કરતા પાછળ હતા.